ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા આદિવાસી દલિત અને બક્ષી પંચના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ સરાહનીય કહી શકાય એ પ્રકારનો કાર્ય કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આવનારી વિધાનસભાની અંદર આદિવાસી દલિત અને બક્ષી પંચના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય એના માટે ગુજરાત સરકાર એક નવો કાયદો વિધાનસભામાં લાવવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી જાતિના પ્રમાણપત્રોની રજૂઆત રાજ્ય સરકારમાં મળી છે અને એના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ચર્ચા કરી, લંબાણપૂર્વક ચર્ચાઓ કરી અને એનો કાયમી ઉકેલ લાવવા માટે કે ભાઈ આદિવાસી દલિત અને બક્ષીપંચ સમાજ છે એના અધિકારોનું પૂરેપૂરું રક્ષણ થાય એના માટે એક ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે કે જ્યાં સરકારી નોકરીઓમાં ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવી હશે તો એમને 3 વર્ષની સજા થશે, 50,000 રૂપિયાનો દંડ થશે અને સરકારના જે કંઈ લાભો મેળવ્યા હશે એ બધા જ લાભોની વસૂલાત કરવામાં આવશે. એ જ રીતે અનામત જગ્યા ઉપર જેમણે ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો હશે તો એમના એડમિશનો પણ રદ થશે, એમને જે કંઈ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હશે એ ડિગ્રીઓ પણ રદ થશે અને શિષ્યવૃત્તિ વગેરે જે કંઈ લાભો મેળવ્યા હશે એ લાભો પણ પરત લેવામાં આવશે અને બંધારણીય રીતે જ્યાં પણ ચૂંટણીઓ લડ્યા હશે અને એમાં જાતિના પ્રમાણપત્રો ખોટા હશે તો એમનું પણ પદ રદ થશે અને જે કંઈ લાભો મેળવ્યા હશે એ લાભો પણ પરત રાજ્ય સરકાર વસૂલાત કરશે. તો આ રીતે આદિવાસી સમાજ, દલિત સમાજ અને બક્ષીપંચ સમાજના હિતમાં વિજયભાઈ રૂપાણી સાહેબ જે આવનારા દિવસોમાં કાયદો લાવવા જઈ રહી છે એને કારણે આદિવાસી સમાજ, દલિત સમાજ અને બક્ષીપંચ સમાજના અધિકારોનું ખૂબ સારી રીતે રક્ષણ થશે એ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આ ત્રણેય સમાજ વતી આભાર માનું છું.